તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું। તો હાલ GTU દ્વારા એક નવું સર્ક્યુલર આવી ગયું છે, આપ ડેટ જોઈ શકો છો 11/11/2020 એટલે કે હાલ અત્યારે જ અપલોડ કરવામાં આવ્યું છે। સર્ક્યુલર છે એ પ્રપોઝલ ટુ એક્ઝામ સેન્ટર ફોર વિન્ટર 2020 એક્ઝામિનેશન, એટલે કે GTU દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારા નિયરેસ્ટ બાય જે જગ્યા હોય કે જ્યાં તમારી કોલેજ અથવા સ્કૂલ આવતી હોય બાજુમાં, GTU એ હાલ એ બધા એક્ઝામ સેન્ટરનું લિસ્ટ છે અત્યારે જારી કરી દીધું છે કે જે તમે અત્યારે જ્યાં તમે રહેતા હો ત્યાંથી તમારે જે નિયરેસ્ટ તમારા ડિસ્ટ્રિક્ટની અંદર જે તમારી હાલ GTU ને લગતી કોલેજો હોય તો એની અંદર તમે એક્ઝામ આપવા જઈ શકો છો, અથવા તો અહીંયા તમને હાલ ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમને અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટો આપવામાં આવી છે કે જેની અંદર તમે ત્યાંથી તમારા નિયરેસ્ટ જે પડતું હોય ત્યાં જઈને તમે એક્ઝામ આપી શકશો। પણ એ પહેલાં GTU હવે ઓનલાઈન મોડની અંદર તમને એક ઓપ્શન સિલેક્ટ કરવામાં આપશે કે તમે કયા સેન્ટરની અંદર તમે એક્ઝામ આપવા ઈચ્છો છો। હાલ અત્યારે કોઈ પણ પ્રકારની અપડેટ આવી નથી, હાલ અત્યારે ખાલી સર્ક્યુલર દ્વારા તમને એક્ઝામ સેન્ટરો આપી દેવામાં આવ્યા છે GTU દ્વારા। હજી ટૂંક સમયની અંદર તમને હાલ એ લિસ્ટ પણ આપવામાં આવશે કે તમારે સિલેક્શન કરવાનું રહેશે કે તમારે કયું એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરવું છે અને તમારે ઓનલાઈન ફિલ કરવાનું રહેશે। પણ હાલ અપડેટ અત્યારે આ જ અપડેટ આવી છે કે તમને હાલ એના સર્ક્યુલર પ્રમાણે કે જે તમારા ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમને છે હાલ ઇન્સ્ટિટ્યૂટ આપી દેવામાં આવ્યું છે અને એક્ઝામ ઇન્સ્ટિટ્યૂટના કોડ પણ આપી દેવામાં આવ્યો છે કે તમારે નિયરેસ્ટ તમારા જિલ્લાથી જે તમારે લાગુ પડતું હોય, નિયરેસ્ટ જે તમારી સ્કૂલ આવતી હોય અથવા જે કોલેજ આવતી હોય જે અહીંયા આપીએ છીએ આટલામાંથી તમારે સિલેક્ટ કરીને તમારે ત્યાં એક્ઝામ આપવા તમે જઈ શકશો। તો GTU દ્વારા નવો નિર્ણય હાલ લેવામાં આવ્યો છે। આપ જોઈ લઈએ કે કયા કયા ડિસ્ટ્રિક્ટ આની અંદર ખાસ આપવામાં આવ્યા છે। આ ઉપરાંત તો અહીંયા ઇન્સ્ટિટ્યૂટ કોડ અને ઇન્સ્ટિટ્યૂટના નામ આપવામાં આવ્યા છે। જો હું એટલા બધા બોલવા જઈશ તો આશરે તો સાંજ પડી જશે, કારણ કે એટલા બધા ઇન્સ્ટિટ્યૂટને કોડ છે અને એટલા બધા નામ છે। આપણે ફક્ત અને ફક્ત અત્યારે ડિસ્ટ્રિક્ટ જોઈ લઈએ કે કેટલા ડિસ્ટ્રિક્ટની અંદર તમને એક્ઝામ સેન્ટરો આપવામાં આવ્યા છે। તો ફર્સ્ટ ઓફ છે જે અમદાવાદ છે, અમદાવાદની અંદર આપ તમે અહીંયા જોઈ શકો છો કેટલા બધા હાલ ઇન્સ્ટિટ્યૂટના કોડ આપવામાં આવ્યા છે અને અહીંયા તમને બધી ઇન્સ્ટિટ્યૂટના નામ આપવામાં આવ્યા છે કે કઈ ઇન્સ્ટિટ્યૂટનો કોડ કયો છે અને તમે કઈ ઇન્સ્ટિટ્યૂટમાં હાલ એક્ઝામ આપવા માંગો છો। તો તમારે એનો ઇન્સ્ટિટ્યૂટનો કોડ યાદ રાખવાનો રહેશે અને ઇન્સ્ટિટ્યૂટ યાદ રાખવાની રહેશે જ્યારે તમને ફિલઅપ કરવાનું કહેશે કે તમારે કઈ ઇન્સ્ટિટ્યૂટ તમારે સિલેક્ટ કરવી છે એક્ઝામ આપવા માટે, તો તમારે ઇન્સ્ટિટ્યૂટનો કોડ અને ઇન્સ્ટિટ્યૂટનું હાલ નામ ફિલઅપ કરી દેવાનું છે। તો હાલ અમદાવાદની અંદર એટલી ઇન્સ્ટિટ્યૂટો આવેલી છે કે જે GTUને લગતી છે અને બીજી સ્કૂલોને પણ આની અંદર આવરી લેવામાં આવી છે કે જેથી કરીને આ કોરોનાની સિચ્યુએશન વચ્ચે તમે એક્ઝામ સહેલાઈથી આપી શકો। તો એક છે અમદાવાદ, ત્યારબાદ બીજા નંબર ઉપર જોઈ લઈએ કેટલી બધી છે અમદાવાદમાં। તો મોસ્ટ ઓફ સૌથી વધારે છે અમદાવાદની અંદર જ આપવામાં આવેલા છે સેન્ટરો, આ બહુ વધારે છે આમાં તો। ત્યારબાદ છે અમરેલીની અંદર, અમરેલીની અંદર પણ જોઈ શકો છો તમે અમરેલી, ત્યારબાદ એની અંદર એક્ઝામ સેન્ટરના અહીંયા નામ આપેલા છે, ઇન્સ્ટિટ્યૂટના નામ અને એના કોડ આપેલા છે। તો અમરેલીવાળા જે વિદ્યાર્થીઓ હોય એ ખાસ કરીને જોઈ લે કે તમારે કઈ પ્રકારની હાલ સ્કૂલ અથવા તો કોલેજની અંદર તમારે એક્ઝામ આપવા જવી છે એ તમારી રીતે તમારે ડિસાઇડ કરવાનું છે। GTU દ્વારા જ્યારે પૂછવામાં આવે કે તમારે કઈ હાલ તમે ઇન્સ્ટિટ્યૂટને કઈ ઇન્સ્ટિટ્યૂટનો કોડ નાખી અને તમારે ફિલઅપ કરી દેવાનું છે કે અમારે આ ઇન્સ્ટિટ્યૂટમાં એક્ઝામ દેવા જવી છે। ત્યારબાદ છે આણંદ, આણંદની અંદર પણ આપણે જોઈ શકો છો કેટલી બધી ઇન્સ્ટિટ્યૂટો છે, એટલી ઇન્સ્ટિટ્યૂટો હાલ આણંદની અંદર પણ આવેલી છે। ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટના કોડ અને અહીંયા તમારી ઇન્સ્ટિટ્યૂટના નામ આપેલા છે એ બધા જ તમે વિડીયોને પોઝ કરી અને તમે જોઈ શકશો। વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય છે એટલે હું હાલ નામ બોલવા નથી રહેતો, ઇન્સ્ટિટ્યૂટના કોડ પણ બોલવા નથી રહેતો। આપણે ફક્ત ને ફક્ત અત્યારે ડિસ્ટ્રિક્ટ જોવાના છીએ કે કયા કયા ડિસ્ટ્રિક્ટ આપેલા છે। તો આણંદ બાદ છે, જોઈ લઈએ આણંદ બાદ કયો છે, આણંદ અરવલ્લીની અંદર ફક્ત ને ફક્ત ત્રણ જ છે, અરવલ્લીની અંદર ફક્ત ત્રણ જ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્સ્ટિટ્યૂટના નામ આપેલા છે। ત્યારબાદ છે પાલનપુરની અંદર, બનાસકાંઠાની અંદર પાલનપુર એની અંદર બે ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્સ્ટિટ્યૂટના કોડ પણ આપેલા છે। ત્યારબાદ છે ભરૂચની અંદર મોસ્ટ ઓફ છે, આપ જોઈ શકો છો એટલી બધી ભરૂચની અંદર છે। ત્યારબાદ આવે છે ભાવનગર, ભાવનગરની અંદર પણ તમને હાલ ભાવનગરની અંદર તમને એટલી હાલ ઇન્સ્ટિટ્યૂટના નામ અને ઇન્સ્ટિટ્યૂટના કોડ આપેલા છે। તમારે જે કોલેજ અને જે અથવા જે સ્કૂલ અથવા તો જે કોલેજની અંદર એક્ઝામ આપવી હોય તમારે અત્યારે એનો ઇન્સ્ટિટ્યૂટનો કોડ લખી રાખવાનો છે અને ઇન્સ્ટિટ્યૂટનું નામ પણ લખી રાખવાનું છે। તો ભાવનગર બાદ છે બોટાદની અંદર પણ તમને અહીંયા ઇન્સ્ટિટ્યૂટના કોડ અને ઇન્સ્ટિટ્યૂટના નામ જોવા મળશે। છોટાઉદેપુરની અંદર ફક્ત ને ફક્ત એક જ છે, દાહોદની અંદર બે છે। ત્યારબાદ જોઈ લઈએ કે ડાંગ આહવાની અંદર એક જ છે, દેવભૂમિ દ્વારકાની અંદર પણ એક જ છે, ગાંધીનગરની અંદર મોસ્ટ ઓફ તમને જોવા મળશે। વિદ્યાર્થી મિત્રો ગાંધીનગરની અંદર જોઈ શકો છો કેટલી બધી ઇન્સ્ટિટ્યૂટના નામ છે, ઇન્સ્ટિટ્યૂટના કોડ છે, તો તમને જે પ્રિફરેબલ લાગે તમારા જે નિયરેસ્ટ હોય તમે એ જ એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરજો, કારણ કે કોરોનાની સિચ્યુએશન વચ્ચે ભાગદોડ કરવા કરતાં આપણા નિયરેસ્ટ સેન્ટર હોય ત્યાં જ એક્ઝામ આપવાની છે અને GTU દ્વારા ફાઇનલ કરી દેવામાં આવ્યું છે કે એક્ઝામ તો ઓફલાઈન જ થવાની છે।
तो त्यारबाद छे गीर सोमनाथ, गीर सोमनाथ नी अंदर 3 छे। त्यारबाद छे जामनगर, जामनगर नी अंदर पण थोड़ी घणी वधारे छे, आप जोई शको छो। त्यारबाद छे जूनागढ़, जूनागढ़ नी अंदर पण थोड़ी इंस्टिट्यूट आवेली छे। मोस्ट ऑफ अहीं जोई शको छो आप पेज जी 11 पेजो टोटल छे, इंस्टिट्यूट ना नाम अने इंस्टिट्यूट ना डिस्ट्रिक्ट प्रमाणे अलग अलग आपेला। त्यारबाद छे कच्छ नी अंदर पण इंस्टिट्यूटो छे अने इंस्टिट्यूट ना कोड अने इंस्टिट्यूट ना नाम आपेला छे। त्यारबाद छे हवे खेड़ा, खेड़ा नी अंदर पण जोई शको छो आ खेड़ा, खेड़ा खेड़ा नी अंदर इंस्टिट्यूट ना कोड इंस्टिट्यूट ना नाम अहीं आपेला छे। महिसागर नी अंदर बे ज इंस्टिट्यूटो छे। त्यारबाद छे महेसाणा, महेसाणा नी अंदर थोड़ी घणी वधारे छे, अहीं जोई शको छो महेसाणा नी अंदर ઇન્સ્ટિટ્યૂટોનો વધારે થોડુંક આપવામાં છે, ઇન્સ્ટિટ્યૂટને સારી એવી ઇન્સ્ટિટ્યૂટો છે। મોરબીની અંદર ફક્ત ને ફક્ત 3 જ ઇન્સ્ટિટ્યૂટ છે। ત્યારબાદ નર્મદાની અંદર ફક્ત ને ફક્ત 1 જ છે નર્મદાની અંદર। ત્યારબાદ નવસારી, નવસારીની અંદર કેટલી છે, નવસારીની અંદર પણ છે થોડીક, જે તમે પ્રિફરેબલ તમને થઈ રહેશે આ નવસારી છે। ત્યારબાદ છે પંચમહાલ, ગોધરાની અંદર તમને ઇન્સ્ટિટ્યૂટો જોવા મળશે, આટલા ઇન્સ્ટિટ્યૂટના નામ આપેલા છે, ઇન્સ્ટિટ્યૂટના કોડ ઇન્સ્ટિટ્યૂટના નામ આપેલા છે। ત્યારબાદ છે પાટણ, પાટણની અંદર ઇન્સ્ટિટ્યૂટના કોડ ઇન્સ્ટિટ્યૂટના નામ અહીંયા આપેલા છે। ત્યારબાદ છે પોરબંદર, પોરબંદરની અંદર ફક્ત 3 જ છે। ત્યારબાદ છે રાજકોટ, રાજકોટની અંદર ખાસી એવી વધારે આપેલી છે, રાજકોટ, રાજકોટ ઇન્સ્ટિટ્યૂટના કોડ ઇન્સ્ટિટ્યૂટના નામ અહીંયા તમને જોવા મળે છે। તો તમારે જે પ્રિફરેબલ હોય, તમારી જે નિયરેસ્ટ પડતી હોય, જે સ્કૂલ અથવા જે કોલેજ આની અંદર જે તમને આપેલી હોય, તમારે એ સિલેક્ટ કરવી। જ્યારે સિલેક્ટ કરવાનો ઓપ્શન તમને આપવામાં આવે ત્યારે, ત્યારબાદ છે અહીંયા સાબરકાંઠા, હિંમતનગર, અહીંયા ઇન્સ્ટિટ્યૂટના કોડ ઇન્સ્ટિટ્યૂટના નામ તમને જોવા મળશે। તો તમારે હાલ આ સર્ક્યુલર તમે જીટીયુની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ મૂકેલું છે, www.gtu.ac.in કરશો તો ત્યાં પર તમને હાલ આ સર્ક્યુલર આખું મળી જશે। તો ત્યાંથી સર્ક્યુલર ડાઉનલોડ કરીને તમે પણ જોઈ શકશો। અહીંયા સુરતની અંદર તમે કેટલી બધી આપેલી છે, સુરતની અંદર પણ જોઈ શકશો ઇન્સ્ટિટ્યૂટના કોડ ઇન્સ્ટિટ્યૂટના નામ આપેલા છે। સુરતની અંદર પણ બહુ વધારે આપેલી છે, બહુ વધારે પડતી સુરતની અંદર ઇન્સ્ટિટ્યૂટ આપેલી છે, આપ જોઈ શકો છો અહીંયા કેટલી બધી ઇન્સ્ટિટ્યૂટો છે સુરતની અંદર પણ આપી દીધેલી છે। ત્યારબાદ છે સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરની અંદર તમને 5-6 જોવા મળે છે ઇન્સ્ટિટ્યૂટ। ત્યારબાદ ત્યારબાદ છે વાપી, વ્યારાની અંદર ફક્ત ને ફક્ત 1 જ પોલિટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે। ત્યારબાદ વડોદરા, વડોદરા, વડોદરાની અંદર તમને થોડી સિટીઓ જોવા મળે છે, જેની અંદર તમને વિસ્તારો પ્રમાણે ઇન્સ્ટિટ્યૂટના નામ અને ઇન્સ્ટિટ્યૂટના કોડ આપ્યા છે। અને વલસાડ, વલસાડની અંદર પણ તમને અહીંયા જોવા મળે છે ઇન્સ્ટિટ્યૂટના કોડ ઇન્સ્ટિટ્યૂટના નામ। ત્યારબાદ છે યુનિયન ટેરિટરી એન્ડ દાદરા નગર, દાદરા નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ, દીવ અને દમણની અંદર વિદ્યાર્થી મિત્રો આટલી ઇન્સ્ટિટ્યૂટના નામ ઇન્સ્ટિટ્યૂટના કોડ અહીંયા આપેલા છે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી કે જીટીયુ દ્વારા ઓફિશિયલી હાલ તમને સર્ક્યુલર બહાર પાડી દેવામાં આવ્યું છે એક્ઝામ સેન્ટરને લઈને, કે તમારા એક્ઝામ સેન્ટર હાલ જારી કરી દેવામાં આવ્યા છે। હવે સિલેક્ટ તમારે કરવાનું છે કે તમારે કયું એક્ઝામ સેન્ટર જોઈએ છે, જીટીયુ એ માટે તમને ઓપ્શન સિલેક્શન કરવાનો પદ્ધતિ પણ આપવાની છે। પણ હાલ અત્યારે તમારી માટે ઇન્સ્ટિટ્યૂટના નામ, ઇન્સ્ટિટ્યૂટનો કોડ જાહેર કરી દેવામાં આવ્યો છે, જેથી કરી તમારે તમારાથી નિયરેસ્ટ જે જગ્યા પડતી હોય ત્યાં તમારે એક્ઝામ આપવા તમે જઈ શકો છો। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો। વિડીયો જોવા માટે આભાર।